બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદના બોડકદેવ વિસ્તારથી કે જ્યાં કારનો કાચ તોડીને ચોરી કરવામાં આવી અમદાવાદનો બોડકદેવ વિસ્તાર કે જ્યાં ચોરીની ઘટના બની છે કારનો કાચ તોડવામાં આવ્યો અને તેમાંથી લેપટોપ અને 70,000ની રોકડ લઈને ગઠિયો ફરાર થઈ ગયો વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે કારણ કે કારનો કાચ તોડવામાં આવ્યો અને ત્યારબાદ લેપટોપ અને 70,000ની રોકડ સાથે અહીં કારમાંથી ચોરી કરવામાં આવે છે ત્યારે જે વ્યક્તિની આ કાર હતી તે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી છે જો કે જે પ્રકારે બોડકદેવમાં ભર ધોળા દિવસે આ ચોરીની ઘટના બની છે તેને લઈને પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો હોવાની વાત પણ અહીં સાબિત થઈ રહી છે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત ભાવેશ ધોળા દિવસે અમદાવાદના બોડકદેવમાં ચોરી કાચ તોડવામાં આવ્યો લેપટોપ અને 70,000ની રોકડ સાથે ગઠિયો ફરાર અને પોલીસે તપાસ હાથ ધરી ખાસ કરે જે પ્રકારે ઘટના અમદાવાદમાં સામે આવી રહી છે વાત કરીએ તો અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રાજપથ ક્લબની પાસે એન્જિનિયરિંગનો કોન્ટ્રાક્ટ કરતા એક વેપારીની કારનો કાચ તોડીને તેમના કારમાં રહેલ લેપટોપ અને 70,000 રૂપિયા રોકડાની ચોરી થઈ છે જ્યારે આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મહત્વનું છે કે થોડા દિવસે અમદાવાદમાં ચોરી જેવી ઘટનાઓ બનતી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક કાયદા અને વ્યવસ્થા પર લોકોને અત્યારે વિશ્વાસ ન રહ્યો હોય તે પ્રકારની વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ ઘટનામાં પોલીસની પકડમાં ચોર ક્યારે આવે છે તે જોવાનું રહ્યું જી આભાર ભાવેશ તમામ વિગત બદલ તો અમદાવાદમાં ધોળા દિવસે ચોરીની ઘટના બોડકદેવ વિસ્તારમાં બની કે જ્યાં કારનો કાચ તોડી લેપટોપ અને 70,000ની રોકડ લઈને આરોપી ફરાર અને આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે